खेची लें खिचड़ी हम तो नीचे डाची की तो मैं लगन गाड़ो आज घरे बनावी है दादी दी। मैं एक बात नोटिस करी मासा ने हूँ नाना पप्पा ने मासा कहूँ ने नानी मासी नानी वाले मास नानी माच कहूँ पप्पा तो चालो कच्ची चटणी ने कच्ची दाबेली ने मोज करवा। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજ સવારથી કામ કરી કરીને વાગી ગયો છે એક, અને મહેમાન છે, દેખાય છે ઘર અસ્ત વ્યસ્ત, પણ છતાંય ઘણું બધું સરખું કર્યું, એક વાગ્યા સુધી બધું વ્યવસ્થિત કર્યું। રડી પાછો હમણાં ફોન આવ્યો છે કે માસી ઘરે હો તો આવી છે, મહેમાન આવે એ પહેલાં કીધું વિડિયાની શરૂઆત કરીને આપણે સુવિચાર લઈ લઈએ। તો આજ શરૂઆતમાં જ આપણે સુવિચાર લઈ લઈએ, સુવિચાર પહેલાં કહી દઈએ આપ સૌને જય સ્વામિનારાયણ, જય લક્ષ્મીનારાયણ, જય જીનેન્દ્ર, જય હાટકેશ, જય જલારામ, જય માતાજીને, જય દ્વારકાધીશ, મહાદેવ હર। મિત્રો, આજે મહેમાન અને સતત કામ કામમાં એમ થાય છે કે વિડીયો કરવું ન કરવું, બપોર પછી કામ કરવું છે, થોડુંક આપણે કંઈક નવું શીખશું, પણ જોઈએ હવે મહેમાન વચ્ચે કેટલો ટાઈમ મળે છે, નહીં તો બે દિવસે એક વિડીયો પૂરો કરશું, બીજું શું થાય। ચાલો આજનો સુવિચાર, આજના સુવિચારની વાત કરું તો એમ કહેવાય કે સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યક્તિની સંગત કરવાની, કે જે બધી જ વાતોને સમાવી લે, દરિયો છે ને બધું સમાવી લે, તો એ વ્યક્તિ તમે એવી હો તો તમે બધી જ વાતોને એ સમાવી લે, અને જો તમે ખાબોચિયા જેવા વ્યક્તિની સંગત કરશો તો એ તરત છલકાઈ જશે અને કીચડ ફેલાવશે। તો ખાબોચિયું છે એ તો તરત છલકાઈ જાય, અંદર ગમે એવું પાણી આવે તો એ છલકાઈ જાય, અને પછી એમાં છલકાય એટલે શું નીકળે, કીચડ, કીચડ થાય તો ગંદકી જ થવાની છે। તો અહીં વાત પણ માણસની એ જ છે કે સમુદ્ર જેવી વ્યક્તિ હશે તો એ છલકાશે નહીં, બધી જ વાતોને સમાવી શકશે, તમને સારું માર્ગદર્શન આપી શકશે। માણસ કે ભારખમું માણ કહેવાય, એ ભારખમા વ્યક્તિની જો સંગત હોય તો વિશેષ સારી છે, નહીં તો ખાબોચ્યું હશે તો છલકાઈ જાય, અને નાની કહેવત એ પણ કહી શકાય કે ઠાલા ગળા વાગે ગણા, એને જોડી શકાય, થોડીક અલગ છે એનો એનો અર્થ થોડોક અલગ પણ પડે છે, પણ ખાબોચું છલકાઈ જાય ને કીચડ ફેલાય તો તમે વ્યક્તિત્વ એનું ખાબોચિયા જેવું હશે ને તો એ આડેઅવડી વાતો ફેલાવશે, ગેટ વાગે છે, લગભગ મહેમાન આવે છે આપણા, પણ આપણે અહીં આપણો સુવિચાર કીધો કે સમુદ્ર જેવી વ્યક્તિની જ આપણે સંગત કરવાની છે, ખાબોચિયું કીચડ ફેલાવશે, એ જ રીતે તમારી વાતો ખોટી સાચી જગતમાં ફેલાવશે, બરાબર। ચાલો એમની સાથે મળી મારી જમવાની તૈયારી કરું, બપોર પછી મળશું આપણે પાછા। મિત્રો, વાગ્યા છે ચાર, બધા ભાગ્યાના દોઈત્રી રહી ગઈ અમારી માટે, મમ્મી ભેગી કે ન જવું લગ્ન કરવા, કે થઈ ગયો બીજું શું થાય લગ્ન કરવા, ન જવું હતો તો વિચાર્યું નહોતું, વિચારતી હતી કે હવે આજ વિડીયો કરું ન કરું, પણ એ કહેતી ના નાની મેં બ્લોગ બનાવો એટલે બ્લોગની આપણે શરૂઆત કરી, આજ દોઈત્રીના ભરોસે બ્લોગ ચાલે રહો, એ પછી લગ્નમાં જશું તો એ રહી જશે। ચાલો તો અત્યારે બેસીએ પછી જોઉં આગળ, મને રજાઈનું કવર બનાવવું છે, પણ જોઉં હવે બને છે કે નહીં, હમણાં કપડાં ઢગલો પડ્યા છે ધોયેલા, એને ઉપાડી લઉં, એ કરી લઉં, પછી સમય મળશે તો એ પ્રમાણે અનુકૂળ થાય આપણે કન્ટિન્યુ કરશું, અત્યારે હું કપડાં લઈ લઉં જલ્દી જલ્દી। મિત્રો, સાંજ થઈ ગઈ છે, ચકલા બોલે છે, ને અહીંયા આપણે ખીચડી મૂકી છે દોઈત્રીને ખાવા માટે, એના નાનાને કીધું છે, નાના શું લઈ આવે છે, જે લઈ આવશે એ તમને બતાવશું, કારણ કે લગ્નમાં ગઈ નથી, એની મમ્મી ગયા કે મને નથી આવું, જો શું ભાઈ નાના બાપાને ફોન કર્યો હતો, કર્યો એ તમે જોઈ લેતા, સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ છે, તમને નથી, તમને નહીં કહું, પછી આવશે તે જોઈ જોઈ, પાણીપુરી વડાપાઉં એ તમે આવીને જોતા ને, આવીને કહેવાનું એમને, ચાલે મેં તો ખીચડી મૂકી, ખીચડી ને જરા ગોલું કરી લઈ, ચાલો પૂરી આવી ને દોઈત્રી ફેરાઈ આવી બાજુ, બોર થઈ જાઉં છું નાની માં, બોર થઈ જાઉં છું, બોર ન થઈ જાય ને બિસ્કી શું કહેવાય, ખારેક થઈ જાય એવું કરી, છોકરાઓ કે બોર થઈ જાય, અમને તો બોર ને બોરા ને કહેતા, કિરિયાડું પીવડેરા તું નથી ખાતી તેમાં,
દેખાવ રી આમ તમે દેખાવ અતાડી લઉં લા આખરે ચશ્મા ઉતારવા પડે કટાડો આવ્યો ચશ્મા પહેરીને યાર તો મને ના દેખાતી કે આ કેડી ઘણી બધી આવી જોયો દીઠ્યો મને દેખાતી હા ઈ બાપ રે ઘણી બધી મે કેડી હોય તો નાખું દેખાય વિડિયોમાં દેખાય તો રી થોડી થોડી હા ઘણી મે કેડી તો જો છેટે સુધી ને બધા દેવા ના આવે એટલે હું કીધું હાલો છેટે આલી આપણે હાલે એ વાત તો નીચે બતાવી આવું સવારે માછલી ને લોક તેવા બાજુમાં નીચે હોટલ પણ બની બતાવું હા હાલો આસુ વિલો એ કે ગનુ બોલો એ બંગલો ના આ હોટલ બની છે હોટલ જો મસ્ત લાગે એમ લેવા અગેરો આમ ઘર જેવું છે હા આ નદી નો વ્યૂ હે ને એટલે બનાવીએ જો કેવી સરસ લાગે રૂમ બધું એક રૂમ નું લગભગ 3500 રૂપિયા લગભગ ભાડું છે અહીંયા સરસ લાગે આ નદી એ જોઈ માછલી લોટ દેવા આવી ને એ નદી આ યાર તો હું તો હાલી ખાય ને ઘણો બધો ખા દેખાશે વિડીયોમાં જો દેખાય રીતે જોયું ત્યાં વ્હાઈટ વાળી ગુણ એટલે બધું દેખાય હા વ્હાઈટ વાળી ને ત્યાં ક્લિયર દેખાય રહ્યું બાકી જો આછી આછી દેખાય રહ્યો ધબક ધબક થાય રહ્યો વ્હાઈટ વાળી ગુણ કાને ઘણી દેખાય રહી જો કેટલી મોટી મોટી પણ છે અહીંયા સવારે તો કેટલી બધી હોય અત્યારે હોય અંધારામ દેખાય નહી સોમ્યા પાણી ભરવા જાય નહી સોમ્યા ઘરમાં ગમતું નથી અમારે પેલા ગીત ગવાતા ઘરમાં તો ઘડી નથી ગોઠતું જાણી નહીં વ્યવહાર વ્યવહાર જોડાવી કે શીખવાડી એટલે તને નહી સમજાય મારી સાદી ભાષા ભરે ભરી આવ જાઓ પાણી ભરી આવ પાણી ભરીને આવી ગયા નાનો દોતરી બે નાના બાપા એ મેં તમને કીધું તો લિયાવાનું લિયા આવ ઓ એ આવી ગયું જો એટલે હંભરા રાખે ભણ્યા ઓ આવી ગયું મેં કીધું શું લિયાના રાખે સરપ્રાઈઝ છે તો શું હે સરપ્રાઈઝ તમારી જોવું હે ને કે હા મળી ગઈ એ કાઢી લીધી ખીચડીની સ્મેલ આવવા માંડી એ કેમાં છે એ ને થોડીક હતી મેં થોડી બનાવી થોડીક અમે કિરિયાળું પૂરું આગે ને ત્યાં ચાર ટાઈમ રાખ્યું પાર્સલ થાય પાણીપુરી એને ખબર નથી કે પાણીપુરી નું પાર્સલ થાય કે પાણીપુરી તો લારી માં થાય કહેવાય પાર્સલ ન થાય મેં પાર્સલ થાય મુંબઈ માં પાર્સલ કરે પણ એમ એવી રીતે ના કરે મેં લારીમાં જઈને ખાઈ મતલબ પાર્સલ કરી થાય હા હવે તને આ મગાવી દે ને તો મને કીધો તો મગાવી દે હું એમ કહેતી હતી મગાવી દઈ કાંક મગાવી દઈ ખેંચી લઈ ખીચડી ગામ થોડી નીચે દાચી ગઈ હું તો પછી નીચે વાળી સ્મેલ આવશે ઉપર એની ભાવે આપણે ઘરે એક દિવસ તાબેલી બનાવીએ તો મેં લગન ગાળો આવી ઘરે બનાવીએ દાદીદી મને ના આવડે તમે જોઈશ તમને આવડે રી મને આવડે રી બનાવી નથી ઘણા દી થયા પણ બનાવવી છે હવે હાલો તમે તીખી ચટણી જોઈને આપણા ઘરે પડી છે લાલ સૌમ્યા ખુરશી સેટિંગ કરે રી કા માસા બેસુ તમે એક વાત નોટિસ કરી આ માસા ને હું નાના બાપા ને માસા કહું ને નાની માસી નાની માને માસ નાની માજી મમ્મી ના માસા ને માસી થઈ અમે તે મને નાની માજ કે સાચો સંબંધ જ બતાવે પણ મમ્મી ના માસા ને માસા કે પોતે માસા કે યંગ લાગે રે ના જી એટલે યંગ લાગે રે નાનો હા એમ ના કહે છે પછી મને વિચાર કરવા પડશે કે નાનો જંગ લાગે રે ખાલી બારી એક લાખ લાખ કરવા જાય રે કેમ કામ પછી તેને નાના એના જંગ લાગે રે ચાલો કચ્છી ચટણી ને કચ્છી દાબેલી ની મોજ કરવા તમે ક્યાં બેસો એ બાજુ રાખી બે ખુરશી એ બધા તો ક્યાં પણ ચાલશે
દાબેલી સાથે ખીચડી તો હોય, તમને કીધું ને છાસ ખીચડી ના ખાઈ તમને સંતોષ ન થાય, ઉપર ખીચડી તો ખાવા જોઈએ એમ. ચાલો દાબેલી ખાતા ખાતા વિડીયોનું કરીએ એન્ડિંગ, કાલે મળીએ પાછા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આપશુને જય શ્રી કૃષ્ણ, જય જય ખરું ગુજરાત, જય ભારત અને જય હિન્દ, જય દ્વારકાધીશ. આવજો મિત્રો, બાય બાય.